માંગણીઓને લઈને સરકારી કર્મચારીઓ મેદાને ઉતર્યા છે. ફિક્સ પે નાબૂદી અને જૂની પેન્શન યોજનાને લઈને વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. સરકારી કર્મચારીઓ ગાંધીનગર સચિવાલય ખાતે એકઠા થયા છે, જ્યાં સીએમ ભૂપેન્દ્ર પટેલને રૂબરૂ આવેદન આપી રજૂઆત કરવામાં આવશે. વિગતો મેળવીશું સંવાદદાતા મેહુલ પાસેથી. મેહુલ, પડતર માંગણીઓને લઈને વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે, હાલની શું છે સ્થિતિ ત્યાં? બિલકુલ જિજ્ઞાસા, હાલની સ્થિતિ શું છે હું આપને બતાવવા માંગીશ. અત્યારે મોટી સંખ્યામાં સરકારી કર્મચારીઓ જે છે તે મુખ્યમંત્રીને રજૂઆત કરવા માટે, રૂબરૂ રજૂઆત કરવા માટે ગાંધીનગર પહોંચ્યા છે. જૂની પેન્શન યોજનાની તેમની માંગણી છે કે લાગુ કરવામાં આવે. 2022ની વિધાનસભાની ચૂંટણીઓ પહેલા જે સમાધાન થયા હતા તેના ઠરાવ કરવામાં આવે, કારણ કે સમાધાન મુજબના ઠરાવો થયા નથી અને લાભો સરકારી કર્મચારીઓને મળ્યા નથી. સાથે જો વાત કરવામાં આવે તો આ કર્મચારીઓ જે છે તે ફિક્સ પેની પ્રથા જે નાબૂદી કરવા માટેની પણ માંગણી કરી રહ્યા છે. મોટી સંખ્યામાં કર્મચારીઓ એકત્રિત થયા છે. જે કર્મચારીઓ એકત્રિત થયા છે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરશું. ભરતભાઈ, મોટી સંખ્યામાં કર્મચારીઓ હાજર છે, વિરોધ કરી રહ્યા છે, શું કહેશો? આજરોજ અમારા ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો મહામંડળ અને કર્મચારી મહાસંઘ તરફથી જે આદેશ આપવામાં આવ્યો છે તે મુજબ અમારી જૂની પેન્શન ચાલુ કરવી અને ફિક્સ પગાર જે પ્રથા છે નાબૂદ કરવી અને ઘર ભાડું જે 50% થયું તે પ્રમાણે આપવું એના માટેની અમારી માંગણી છે. અને આટલા બધા કાર્યક્રમ આપવા છતાં પણ સરકારના પેટનું પાણી હલતું નથી તો આજરોજ અમારા જે મંડળના આદેશ પ્રમાણે માન્ય મુખ્યમંત્રીશ્રીને પર્સનલ આવેદન પત્ર દરેક કર્મચારી આપશે તેવું આયોજન કરવામાં આવેલ છે. તમામ કર્મચારીઓ આવેદન પત્ર આપવા માટે આવ્યા છે. જૂની પેન્શન યોજનાની લાંબા સમયથી માંગણી રહી છે. અમારી માંગણી પણ લાંબા સમયથી છે. અવારનવાર રજૂઆતો પણ કરી છે, અનેક કાર્યક્રમો આપવા છતાં પણ સરકાર અમારા પ્રશ્નોનું સમાધાન કરતી નથી. એટલે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા આ પ્રશ્નનું સોલ્યુશન થાય એ માટે મુખ્યમંત્રીશ્રીને આજે અમે આવેદન પત્ર આપવાના છીએ. જૂની પેન્શન યોજનાની સાથે ફિક્સ પેની પ્રથા જે છે તેની સામે પણ લાંબા સમયથી લડત છે. લગભગ નવા કર્મચારી તમામ લોકો ફિક્સ પેની જે પ્રથા છે તેમાંથી થયા છે. ફિક્સ પેની પ્રથા બી દૂર થવી જોઈએ તેવી માંગણી છે કર્મચારીઓની. હા, ફિક્સ થયું કોર્ટમાં કેસ જીતી ગયા, સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે પણ હજુ એનો નિકાલ સરકાર ઠેલ ઠેલ કરે છે. 2022ની અંદર વિધાનસભાની અંદર જે મુદ્દા એમને કહેલા કે આટલા આપવાના છે જૂની પેન્શન યોજના સમાધાન પર, પણ હજી ઠરાવ થયો નથી એ બાબતે આજની લડત ચાલુ છે. લડત જે છે તે ચાલુ છે. જોઈ શકાય છે કે રૂબરૂ આવેદન જે છે તે આપવા માટે તેઓ પહોંચ્યા છે. કર્મચારી મહામંડળ દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો કે તમામ જે કર્મચારીઓ જે છે તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રૂબરૂ આવેદન પત્ર જે છે તે સોંપવા માટે ગાંધીનગર પહોંચે. અને આ જે કાર્યક્રમ જે આપવામાં આવ્યો હતો તેના કારણે હજારો કર્મચારીઓ અત્યારે હાલ ગાંધીનગર પહોંચ્યા છે. ગાંધીનગરમાં આ કર્મચારીઓ જે છે તેમના આગેવાનો પણ અહીંયા છે અને તેઓ પણ જે છે તે રૂબરૂ આવેદન આપવા માટે લઈ જવામાં આવી. અત્યારે મોટી સંખ્યામાં કર્મચારીઓ જે છે તે સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. બેનર સાથે આ સૂત્રોચ્ચાર જે છે તે જિજ્ઞાસા કરવામાં આવી રહ્યા છે. અને જૂની પેન્શન યોજનાની માંગણી જે છે તે લાંબા સમયથી રહી છે. અને આ કર્મચારી જે મહામંડળના જે આગેવાનો છે તેમને પોલીસ સમજાવવાનો પ્રયાસ કરી રહી છે. અને જે કર્મચારીઓ જે છે તેમને સચિવાલયની સામે જે છે તે રોકવામાં આવ્યા છે. તમામ પોલીસ કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે. જે કર્મચારીઓ જે છે સરકારી કર્મચારીઓ તે પોતાની માંગણી લઈને આગળ જે છે તે વધી રહ્યા છે. અને અત્યારે હાલ મુખ્ય મુદ્દો જે જૂની પેન્શન યોજનામાં રૂબરૂ આવેદન આપવા માટેની જીત છે અને આગળ સચિવાલય તરફ વધી રહ્યા છે. જોકે પોલીસે તેમને અટકાવ્યા છે અને અત્યારે હાલ જોઈ શકાય છે કે આ કર્મચારીઓ જે છે તે સૂત્રોચ્ચાર જિજ્ઞાસા કરી રહ્યા છે. આ જે જૂની પેન્શન યોજના સહિતની જે માંગણીઓ છે તેના ઉપર વિરોધ તેમનો યથાવત છે. જીવા સાહેબ, ચૂંટણી પહેલા સરકારી કર્મીઓ આકરા પાણીએ માંગોને લઈને સરકારનું કેવું વલણ અત્યાર સુધી આ મામલે રહ્યું છે? બિલકુલ, આ જે સમાધાન જિજ્ઞાસા થયા હતા 2022ની વિધાનસભાની ચૂંટણી પહેલા આ જે સમાધાન થયું હતું તેની અંદર જૂની પેન્શન યોજના 2005 પહેલા જે કર્મચારીઓ લાગ્યા છે તેમના માટે લાગુ કરવી, ઘરભાડાનું જે ભથ્થું છે તેના સંદર્ભે સમાધાન થયું હતું અને જે CPF જે છે તેની અંદર 14% ફાળા સંદર્ભે સમાધાન થયું હતું, એવા અલગ અલગ 4 મુદ્દાઓ હતા જેમાંથી CPFનો જે નિર્ણય છે તે થોડા સમય પહેલા થયો છે. જોકે જે 2005 પહેલાના કર્મચારીઓને જૂની પેન્શન યોજના અને ઘરભાડા ભથ્થા સહિતના જે ભથ્થાઓ જે છે તેના સંદર્ભે કોઈ નિર્ણય હજુ સુધી થયો નથી એટલે કર્મચારીઓ આકરા પાણીએ જોવા મળી રહ્યા છે. અને પહેલેથી જ જૂની પેન્શન યોજના તમામ કર્મચારીઓને લાગુ કરવામાં આવે તેવી માંગણી રહી છે. જોકે 2005 પહેલાનો જે મુદ્દો સ્વીકાર્યો છે તેનો હજુ સુધી સરકારે ઠરાવ નથી કર્યો. અનેક વખત મુખ્યમંત્રી નાણામંત્રી સમક્ષ માંગણી જે છે
તે કરવામાં આવી છે. 2022ની વિધાનસભાની ચૂંટણી હતી જીગા શાહ, તે પહેલા જે તત્કાલીન જે શિક્ષણ મંત્રી હતા જીતુ વાઘાણી સહિતના અલગ અલગ મંત્રીઓની જે કમિટી બનાવવામાં આવી હતી તેમની સાથે કર્મચારીઓએ સમાધાન કર્યું હતું અને તેમાં 2005ના કર્મચારીઓ જે છે પહેલાના કર્મચારીઓ તેમને જૂની પેન્શન આપવાની માંગણી થઈ હતી, પરંતુ સરકાર હજુ સુધી આ સંદર્ભે સીધી રીતે કંઈ પણ બોલવાનો ઇન્કાર કરી રહી છે. દેશભરની અંદર જે નવી પેન્શન યોજના જે લાગુ છે તેમાં અલગ અલગ રાજ્યો અત્યાર સુધી જૂની પેન્શન યોજના આપી ચૂક્યા છે, પરંતુ ગુજરાતમાં આ માંગણી અને આ જે લડત છે તે લાંબા સમયથી ચાલી રહી છે, પરંતુ સરકારે આ સંદર્ભે કોઈ ઠોસ નિર્ણય કર્યો નથી. જિજ્ઞાસા, આભાર જાણકારી આપવા બદલ.